નમસ્કાર દર્શક મિત્રો રીલેન્ટૂકના આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપનું ફરી ફરી હાર્દિક સ્વાગત છે દર ગુરુવારે રાત્રે અને રવિવારે સવારે રજૂ થતા શિક્ષણ વિશ્વ કાર્યક્રમ એ શિક્ષણ જગત માટે શિક્ષણનું માર્ગદર્શન શાળા કોલેજના પ્રવેશનું માર્ગદર્શન કારકિર્દી ઘડતરનું માર્ગદર્શન અને જીવન ઘડતરનું માર્ગદર્શન આપવાનો અમારો નમ્રો પ્રયાસ છે આજના આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં અને દર વખતની માફક આજે પણ શિક્ષણના તજજ્ઞ શિક્ષણ મેગેઝીનના તંત્રી પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ અંગે માર્ગદર્શક તરીકે ખૂબ ગૌરવવંતુ નામ એવા જયેશભાઈ બ્રહ્મભટ અમારી સાથે છે જયેશભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ કાનજીભાઈ આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં દર ગુરુવારે બસ અમે આવી જઈએ છીએ અને મેં બહુ શરૂઆતમાં કીધું એમ લોકોના પ્રશ્નો લોકોની મૂંઝવણ બાળક અને વાલી વચ્ચેનો જે સમજણનો સેતુ નથી એવા ઘણા બધા પ્રશ્નો છે અને એટલે જ આવા સરસ મજાના તજજ્ઞ સાથે આપણે શિક્ષણ વિશ્વ કાર્યક્રમ આ દર ગુરુવારે રવિવારે આપણે માણતા રહીશું આમ તો આજનો કાર્યક્રમનો મુખ્ય વિષય છે અને એમાં જયેશભાઈ સૌથી વધુ સુરતમાં એમાં સારા માર્ગદર્શક છે એ છે ધોરણ દસ પછી શું બાળકને આંગળી પકડીને બાળમંદિર મૂકવા જતા હતા ને દસ વર્ષ ક્યાં પૂરા થઈ ગઈ ખબર ન પડી અને આ જ વર્ષે ધોરણ દસ બોર્ડની પરીક્ષા બાળક આપીને આવ્યું છે પરીક્ષા પૂરી થઈ છે હવે બાળક કરતા વાલીના મનમાં બહુ મોટો પ્રશ્ન છે કે ભાઈ ધોરણ દસ પછી મારા બાળકને મારે શું કરાવવું ઘણા બધા વિભાગો ઘણી બધી માહિતીની તમને જાણકારીની જરૂર છે આ બધી માહિતી આપવાનો આજે અહીં નમ્ર પ્રયાસ થશે જયેશભાઈ આના માટે ખૂબ સારા તજજ્ઞ છે એટલે આજના એપિસોડ એટલે ધોરણ દસ પછી શું ની વિશેષ માહિતી આપવાનો નમ્ર પ્રયાસ કરશું પણ આપણા દર વખતના આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમની જે એક મેથડ છે કે એક બે સારા ન્યૂઝ પણ લેવા બે ત્રણ સારા પ્રશ્નો પણ લેવા જે ઘણા બધા વિદ્યાર્થીઓના મનના પ્રશ્નોનો જવાબ પણ જયેશભાઈ આપે અને ત્યાર પછી આપણી મૂળ વાત એટલે કે ધોરણ દસ પછી શું એની આપણે ખૂબ ઝીણવટભરી અને લંબાણપૂર્વક ચર્ચા કરશું આ જયેશભાઈ પહેલો જ આમ તો મનમાં ન્યૂઝ પણ છે અને પ્રશ્ન પણ છે કે જે ડબલ ઈ ની પરીક્ષા હમણાં જ પૂરી થઈ જે ડબલ ઇ મેન્સની પરીક્ષા તો આ પરીક્ષાનું મહત્ત્વ શું અને આ પરીક્ષા પાસ થવાથી કઈ રીતે કારકિર્દી ઘડતરમાં ઉપયોગી આ માહિતી પહેલા જોઈએ છે આ ન્યૂ પણ છે અને તમારા સવાલનો જવાબ પણ છે નમસ્કાર દર્શક મિત્રો બહુ જ અગત્યનો સવાલ અને જે છોકરાઓ ધોરણ દસ પછી વિજ્ઞાન પ્રવાહ ભણવાનો હોય મેથેમેટિક્સ લઈને એન્જિનિયરિંગ ટેકનોલોજીમાં ભણવાનો હોય એવા છોકરાઓ માટે આ જે ડબલ ઈ એ ટાળી શકાય નહીં એવી પરીક્ષા છે આ કાનજીભાઈ આપણે ત્યાં કોલેજોને ત્રણ તબક્કામાં વેચી દેવામાં આવે છે એક તો નેશનલ લેવલની અને એકદમ એલિટ ક્લાસની કોલેજ હોય છે એલિટ ક્લાસ એટલે એમાં ઇન્ડિયાનું ક્રીમ ભણે છે ટોપર્સ છોકરાઓ જે જ્યાં એડમિશન લઈને ભણે છે એન્જિનિયરિંગ ટેકનોલોજી એ આઈઆઈટી છે એના પછીના સ્તર પર આવે છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ એનઆઈટી જે આપણા સુરતમાં એસવી એનઆઈટી એ એક વન ઓફ ધ કોલેજ અને ત્રીજા સ્તરમાં આપણે આવે છે લોકલ કોલેજ જીટીયુ રિલેટેડ હવે જે બે ટોચની છે નેશનલ લેવલની અને પ્રાદેશિક લેવલની કોલેજો છે એન્જિનિયરિંગ એમાં પ્રવેશ લેવા માટે જે ડબલ ઈની પરીક્ષા આપવી કમ્પલસરી છે અને ધોરણ બારના એક પણ માર્ક મેરિટમાં ગણાતા નથી ફક્ત ને ફક્ત જે ડબલ ઈના માર્ક્સના આધારે જ ત્યાં મેરિટ લિસ્ટ તૈયાર થાય છે જે ડબલ ઇથી ફક્ત એનઆઈટીમાં તમને એડમિશન મળે છે પછી તમારે આઈઆઈટીની પરીક્ષા આપવી હોય તો જે ડબલ ઈની પરીક્ષા આ વખતે ચૌદ લાખ છોકરાઓ આપી છે એમાંથી ટોચના પંદર હજાર બે લાખ ને સિલેક્ટ કરશે અને એ પરીક્ષાના આધારે બાર જેટલી એનઆઈટી આપણી આઈઆઈટી ની સીટ છે એનું મેરિટ લિસ્ટ બનશે અને એમાં એડમિશન આપશે સરસ મહે સોમવારે જ જે પૂરી મે અને એ ઘટના ઘણા બધા ન્યૂઝપેપરમાં વાંચીએ જે ની પરીક્ષા પૂરી થઈ તો આપણને મનમાં પ્રશ્ન થાય જે ની પરીક્ષા આપવાથી શું જયેશભાઈ ખૂબ સરસ માહિતી આપી હજી આ વિષય આપણે ધોરણ બાર સાયન્સ પછી શું એના વિશે જયારે ચર્ચા કરશું ત્યારે જે ની ખૂબ સરસ માહિતી આપણે એમની પાસેથી લેશું આપણે ન્યૂઝની વાત કરતા હતા આમ તો સુરત શહેર આ વખતે ગોલ્ડ મેડલ કોમનવેલ્થ ગેમ્સમાં જયેશભાઈ આપ્યો છે એની આપણે સરસ નોંધ લઈએ એ વિદ્યાર્થી છે સુરતના હરમત દેસાઈ હરમિત દેસાઈ કોમન એકવીસમી કોમનવેલ્થ ગેમ્સ અત્યારે રમાઈ રહી છે અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારત દસ કરતાં વધુ ગોલ્ડ મેડલ સાથે એ મેડલના લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે પણ આપને સૌથી વધુ ગૌરવ એટલે થાય સુરતના હરમિત દેસાઈ જેણે ટેબલ ટેનિસ ડબલ્સમાં આ ગોલ્ડ મેડલ અપાયો છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આ સુરત શહેરને ગૌરવવંતી ઘટના છે

પરંપરા એવી રહી છે કે આપણે શિક્ષણ કેન્દ્રી બની જઈએ છીએ અને આજે પેરેન્ટ્સ પણ એવું ભૂલી જાય છે કે એ લોકો કોમ્પિટિશન એટલી ગણે છે શિક્ષણમાં અને એમનું બાળક ભણી ગણીને આગળ આવે એટલે આ સ્પોર્ટ્સ જે છે કાનજીભાઈ એ છઠ્ઠા ધોરણથી એમને રમવું જોઈએ અને તો જ એ પંદર સોળ વર્ષની વયે એક સ્પર્ધાત્મક લેવલ ઉપર આવી શકે આજે સ્પોર્ટસ પર્સનની લાઈફ ટ્વેન્ટી જ્યારે ગુજરાતી છોકરાઓ કોલેજમાં આવે ત્યારે તો એ લોકો રમવાનું શરૂ કરતા હોય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય પણ જો તમારી તમારા સંતાનોમાં ટેલેન્ટ હોય તો એમને ચાન્સ આપો હું એક બહુ સરસ દાખલો આપું છું આપણા સ્થાનિક અત્યારે જે ડીઈઓ સાહેબ છે યુએન રાઠોડ એમણે એમના દીકરો એમનો દીકરો બહુ સરસ ક્રિકેટ રમે છે તો પોતે શિક્ષણ અધિકારી છે છતાં એમણે એમના દીકરાને ટેલેન્ટ એમણે કીધું કે જો મારા દીકરામાં પરફોર્મન્સ હશે તો હું એમને બે વર્ષ આપું છું અને એમણે એમના દીકરાને બે વર્ષ આપ્યા ધોરણ બાર પછી કે તમે સ્પર્ધાત્મક લેવલ પર જેટલા આગળ વધી શકો તમે વધી શકો એટલે ટાઈમ આપવો બહુ જરૂરી છે આપણે બધી વસ્તુઓ સાથે કરવા જઈએ છીએ ને એમાં નથી દૂધમાં રહી શકતા નથી એટલે આવી સ્થિતિ થાય એના કરતા બેટર છે કે એક જગ્યાએ જ્યાં આપણું

એટલું જ મહત્ત્વ જિંદગીની કારકિર્દી માટે સમજે છે એવું નથી તમે ધારો તો ખૂબ અલગ અલગ તમારું કૌશલ્ય રમતગમતની અંદર ખૂબ સારું પરફોર્મન્સ કરીને એક સારી કારકિર્દી ઘડી શકો છો વાત સામાન્ય ન્યૂઝની જ કરીએ જો આ સ્પોર્ટ્સની વાત આવી ટેબલ ટેનિસમાં અરવિત દેસાઈ જેણે ગુજરાતનો આ પ્રથમ વ્યક્તિ છે કોમનવેલ્થ ગેમ્સમાં આ ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવીને આપણો આ સુરતનો યુવાન છે સુરતને ગૌરવ અપાયું છે કોમનવેલ્થ ગેમમાં આ સુરતને આ અરવિંદ દેસાઈએ ગોલ્ડ મેડલ અપાવ્યું છે એનું ખૂબ ખૂબ અભિનંદન રિયલ નેટવર્ક તરફથી અને સુરતના સૌ યુવાનોને એક પ્રેરણા આપે એવી ઘટના છે અને હવે આપણે થોડા પ્રશ્નો પૂછવા છે એક અમારા દર્શક મિત્રે સરસ મજાનો પ્રશ્નો પૂછ્યો છે અને કદાચ શરૂઆતમાં આપણે જે જીડબલ એની વાત કરીએ એમાં જયેશભાઈ વાત કરી તેમ છતાં એક દર્શક મિત્રનો પ્રશ્ન છે કે આઈઆઈટીમાં જવા માટે શું અને આઈઆઈટી કર્યા પછી શું આવો એક અમારા દર્શક મિત્રનો જયજભાઈ પ્રશ્ન છે સરસ બહુ સરસ અને આઈઆઈટી વિશે આજે સુરતના છોકરાઓ વિચારતા થાય છે એ બહુ ઘણું છે અને પહેલા તો એવું હતું કે માંડ સુરતમાંથી પંદર હજાર છોકરા પરીક્ષા આપતા હોય ને એમાંથી માંડ સાત આઠ છોકરાઓ જ સિલેક્ટ થતા હતા આજે એ સંખ્યા વધીને પચીસ થી ત્રીસ ની થઈ છે જે ડબલ એટલે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ આ સીબીએસસી દ્વારા લેવામાં આવે છે દસમા પછી જો તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ એટલે એ ગ્રુપ ભણતા હો અને તમારા સાહીઠ ટકાથી વધારે માર્ક્સ આવે તો તમે એનઆઈટી માટે એડમિશન અને સિત્તેર ટકા હોય તો આઈઆઈટી એડમિશન માટે ક્વોલિફાય થાવ છો પહેલાં તબક્કામાં જે ડબલ યુ મેઇન્સની પરીક્ષા આપવાની આવે છે એમાંથી તમારે ચારણીમાં ચડાતા હોય એમ ટોપ ટ્વેન્ટ બે લાખ ચોવીસ હજાર છોકરાઓમાં સ્થાન મેળવવું પડે છે ને તો તમે એડવાન્સમાં ક્વોલિફાઈ થાવ છો એનું મેરિટ લિસ્ટ બને છે અને પહેલો પ્રેફરન્સ તમને આઈઆઈટીમાં એડમિશન માટે મળે છે આઈઆઈટી ચાર વર્ષનો બીટેકના કોર્સ ચલાવે છે ટોટલ પાંત્રીસ જેટલી એન્જિનિયરિંગની બ્રાન્ચ છે એમાં જુદા જુદા આઈઆઈટીસ છે આપણે ત્યાં ત્રેવીસ આઈઆઈટી છે અને ગુજરાત બહુ જ મેં કીધું ને કે આપણે બહુ નસીબદાર છે કે ગુજરાતમાં આઈઆઈટી અને આઈઆઈએમ બંને સંસ્થાઓ છે જે નેશનલ લેવલની છે ઇન્ટરનેશનલ આઈઆઈએમ તો ભારતની કોલેજોમાં એક ખૂબ આગળ ફર્સ્ટ નંબર આવ્યો છે વિશ્વમાં કોલેજનો એટલે ખૂબ સરસ વાત છે આ દર્શક મિત્રો હજુ એક પ્રશ્ન છે ને મારે તમામ દર્શક મિત્રોને વિનંતી કરવી છે કે શિક્ષણ અંગે કારકિર્દી અંગે તમારા વિવિધ પ્રવેશ અંગે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ નંબર જે અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ નંબર ઉપર તમે એસએમએસ કરીને તમારા નામ સાથે પ્રશ્ન પૂછી શકો છો આ ઘણા બધા સવાલો આવી રહ્યા છે વોટ્સઅપમાં પણ બધા સવાલના જવાબ તો ભલે ન આપી શકીએ પણ એમાંથી જે ખૂબ અગત્યના હોય અને ઘણા બધા એ પૂછાવ્યો કોમન સવાલો પણ અમે અહીંયા દર વખતે થોડા પ્રશ્નો પણ લેશું અને એક વિષય ઉપર આપણે ચર્ચા પણ કરીશું આ વખતે જયેશભાઈ ખૂબ સરસ પ્રશ્ન આવ્યો છે પાવર ઇલેક્ટ્રોનિક્સ એટલે શું અને પાવર ઇલેક્ટ્રોનિક્સ કઈ રીતે કરી શકાય અને કારકિર્દી માટે એ શું ઉપયોગી છે પાવર ઇલેક્ટ્રોનિક્સ નો પ્રશ્ન એક દર્શકે પૂછ્યો છે જયજભાઈનો જવાબ આપે પાવર ઇલેક્ટ્રોનિક્સ બહુ જ અગત્યનું ફેક્ટર કહી શકાય પાવર ઇલેક્ટ્રોનિક્સ આપણા મોબાઈલ થી લઈને તમારો લેપટોપ હોય આપણા કિચન ના હોમ એપ્લાયન્સીસ હોય ટીવી હોય ફ્રીજ હોય કોઈ પણ જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે જેને ઇલેક્ટ્રિસિટી થી ચલાવવામાં આવે છે બધામાં જ પાવર ઇલેક્ટ્રોનિક્સ ની એક સર્કિટ હોય છે જેનાથી આપણે એને પાવર આપીએ છીએ પાવર આપ્યા પછી એ સિસ્ટમ વર્ક મોડમાં આવતી હોય છે એટલે પાવર ઇલેક્ટ્રોનિક્સ આમ તો એક સ્પેશિયલ સ્પેસિફિક બ્રાન્ચ છે નાનામાં નાના બાઇક થી લઈને એરોપ્લેનમાં પણ એનો યુઝ થાય છે એટલે આ એક એવું કમ્પોનન્ટ છે જે બધામાં જ કોમન ફેક્ટર છે જે ઇલેક્ટ્રોનિક થી ચાલતી વસ્તુઓ છે અને આપણી જિંદગીમાં અત્યારે તમે જુઓ તો આ બધા ગેજેટ્સ છે જે ચાર્જ થતા હોય છે જે જેમાં પાવર વપરાય દરેકમાં આ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક અમુક પરિબળો તરીકે જોડાયેલું છે આ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જે વસ્તુ છે એમાં જે પાવર વપરાય તો એ જે સર્કિટ બને છે એ એન્જિનિયરિંગ એટલે પાવર ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક સુરતમાં સોરી ગુજરાતની કોલેજોમાં પાવર ઇલેક્ટ્રોનિકના અભ્યાસક્રમ ખરા હા બિલકુલ ચાલે છે લગભગ આઠ કોલેજોમાં ધોરણ બાર ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ પછી બીના આ કોર્સ ચાલે છે અને પાવર ઇલેક્ટ્રોનિક્સ આજે એક એવો સબ્જેક્ટ છે જે સ્પેશિયલ બ્રાન્ચ છે આપણે જે વિદ્યાર્થી સવાલ પૂછ્યો એને એવું કહી શકીએ કે તમે પહેલા બેઝ બનાવો બેઝ એટલે બેઝ હોય છે પાવર ઇલેક્ટ્રોનિક્સ નો ઇલેક્ટ્રિકલ અને પછી તમે એક વર્ષ કે બે વર્ષનો માસ્ટર્સનો પાવર ઇલેક્ટ્રોનિક્સમાં કરી શકો અત્યારે જો તમે બારમા પછી જાઓ છો તો એક તમારું વિઝન નેરો થઈ જાય છે યસ એનાથી બેટર છે કે તમે બ્રોડ વિઝન સાથે બેચલર કરો ઇલેક્ટ્રિકલમાં અને પછી પાવર ઇલેક્ટ્રોનિક્સમાં કારણ કે એ સબ્જેક્ટ એવો છે કે એક વર્ષમાં તમે ભણી શકો છો તો એના માટે આપણે ચાર વર્ષ નહીં બગાડવા જોઈએ ખૂબ સરસ માહિતી આપી હવે છેલ્લો પ્રશ્ન અને આ પ્રશ્ન તમે એટલે લીધો આમ તો ખૂબ સામાન્ય છે પણ અમારી પિંજલ ઉછાળિયા નામની બેને જે પ્રશ્ન પૂછ્યો છે કે જયેશભાઈ ડોક્ટર થવા માટે શું અને બી ગ્રુપ એમાં શું ભણવાનું આવે પછી આ ખૂબ નાનો પ્રશ્ન છે પણ વિદ્યાર્થીના લેવલનો પ્રશ્ન છે ઘણા બાળકો આઠમું નવમું ભણતા હોય ત્યારે એના મનમાં પ્રશ્ન હોય કે મારે ડોક્ટર થવું છે તો ડોક્ટર થવા માટે શું ભણવું પડે અને બી ગ્રુપની અંદર શું એવું ભણવાનું આવે આ બે પ્રશ્નો પિંજલ અછાળિયાએ પૂછે છે પિંજલ બેનને બહુ જ અભિનંદન એટલે આપું છું કે આ આવો સવાલ કોઈ પૂછતું ના હોય કારણ કે છોકરાઓને કેવું છે એમની મજાક ઉડાવતા હોય કે ઠેકડી ઉડાવે પણ આ નિડરતાથી પૂછેલો સવાલ છે અને એનો આપણે બહુ જ હું ગંભીરતાથી જવાબ આપું છું બહુ સરસ છે કે તમારા મનમાં ડાઉટ્સ થાય તો તમે કઈ પણ પૂછી શકો અને પૂછતો ન સદા સુખી એટલે જો તમે દસમા ધોરણમાં હોવ અને તમારે ડોક્ટર બનવું હોય તો અગિયારમા ધોરણમાં તમારે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી લેવું પડે છે બી ગ્રુપ સાથે પાસ થવું પડે છે પાસ થયા પછી નીટ નામની એક પરીક્ષા આવે છે નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી એક્ઝામ ટેસ્ટ કહેવામાં આવે છે એને અને સીબીએસઈ દ્વારા આ ટેસ્ટ લેવામાં આવે છે સાતસો ને વીસ માર્કની આ પરીક્ષામાંથી જેટલા મેક્સિમમ વધારે માર્ક્સ આવે સાડીસો થી વધારે માર્ક્સ આવે તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કે ત્રણ હજાર ફી છે પચાસ નો ખર્ચો ક્યાં પંદર હજાર ને ક્યાં પચાસ લાખ ટૂંકમાં સજીવ જે આપડા હ્યુમન્સ એનાટોમી હ્યુમન્સ બોડી રિલેટેડ તમારે નું ભણવાનું આવે છે અને

હજુ માહિતી પુસ્તિકા પ્રકટ નથી થઈ એટલે માહિતી પુસ્તિકામાં ફક્ત નિયમોમાં બદલાવ આવે છે પણ માહિતી તમને જે કોલેજોની જોઈએ છે અને ગયા વર્ષે કઈ કોલેજમાં કેટલા ટકાએ એડમિશન અટક્યું આ બધી જ માહિતી વીર નર્મદ યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટ એડમિશન નામની એક વેબસાઇટ છે એમાં એમાં આ બધી જ ડિટેલ છે કઈ કોલેજ છે એમાં કેટલી સીટ છે તમારે ઓપન કેટેગરીની કેટલી છે કટ ઓફ ડેટ શું છે ફક્ત નિયમો હજુ આપણી યુનિવર્સિટીએ બનાવ્યા નથી અને એ પણ ટૂંક સમયમાં જ આવી જશે ને તૈયારી ચાલે છે દર્શક મિત્રો હવે ખૂબ સરસ માહિતી આમ તો આપી પણ મારે બાર કોમર્સની પરીક્ષા જે વિદ્યાર્થીઓએ આપી છે એને એટલું જ કહેવાનું છે કે રિઝલ્ટ આવે પછી જે એડમિશન છે તમે ઈચ્છો ત્યાં એડમિશન નહીં મળે તમારા આવેલા માર્ક્સને આધારે જે મેરિટ બનશે મેરિટને આધારે તમને કોલેજની પસંદગી મળશે એટલે રિઝલ્ટ આવે પછી મેરિટને આધારે એડમિશન માટેની ઓનલાઈન ફોર્મ ભરવાના આવશે એની માહિતી પુસ્તિકા પણ મળશે આ ગુરુવારે આજે આપણે ધોરણ દસ પછી શું ની માહિતી અને એને માર્ગદર્શન મેળવશું અને ત્યાર પછીના ગુરુવારે ધોરણ બાર પછી શું માહિતી આપણે મેળવવાના છે તો જયેશભાઈ બહુ મહત્વનો સવાલ ગુજરાતમાં લાખો વિદ્યાર્થીએ ધોરણ દસ ની પરીક્ષા આપી છે અને કીધું એમ ધોરણ દસ નો વિદ્યાર્થી ખૂબ નાનો છે એના વાલીને વિચારવું પડે કે મારે બાળકને શું ભણાવવું એવા સંજોગોમાં ધોરણ દસ પછી શું બાળકને કયા કયા વિકલ્પો ખુલે છે એની માહિતી આપો બહુ જ સાચી વાત છે કે પેચીદો પ્રશ્ન છે ગુજરાતમાં લગભગ દસ લાખ છોકરાઓ પરીક્ષા આપે ની પરીક્ષા આપે છે અને આમાંથી નેવું ટકા છોકરા એવા હોય છે જેમને એમના પેરેન્ટ્સને એવી મૂંઝવણ હોય છે કે દસમા પછી મેથ્સ લેવું સાયન્સ લેવું બાયોલોજી લેવું કોમર્સમાં જવું વિદ્યાર્થીને ખબર નથી અને વાલી નિર્ણય લેવાનો છે ત્યારે વાલી વધુ મૂંઝવણ મૂંઝવણમાં આવે છે કાનજીભાઈ આમ છે ને અમે ત્રણ તબક્કામાં કરિયર્સને વેચીએ છીએ ત્રણ ડિવિઝન કરી દઈએ છીએ કારકિર્દી ઘડતરના ત્રણ ડિવિઝન હોય છે તમે પહેલો હું તબક્કો કહું ને તો એ છે શૈક્ષણિક કારકિર્દી એટલે તમે કોઈક અભ્યાસ વિદ્યા મેળવીને પછી એને તમે વ્યવસાયમાં કન્વર્ટ કરી શકો બીજો એક તબક્કો એવો છે કે ટેલેન્ટ બેઝ કારકિર્દી હવે આ ટેલેન્ટ હોય ને એ મેં તમને કીધું એમ કે પાંચમા છઠ્ઠા ધોરણ થી જ તમારું બહાર આવી જાય છે આજે ટેલેન્ટેડ વ્યક્તિ હોય ને એને કોઈને પૂછવા નથી જવું પડતું કે મારે ક્યાં કારકિર્દી બનાવવી એની દિશા નક્કી એનો પરફોર્મન્સ દેખાતો હોય તમે હું દાખલો આપું કે સચિન તેંડુલકર ને દાખલો સચિન તેંડુલકર કોઈને પૂછવા હતો ગયો કે મારે ક્રિકેટર બનવું છે કારણ કે એનું ટેલેન્ટ બહાર જ આવી જાય છે મહેન્દ્રસિંહ ધોની કોઈ પણ ટેલેન્ટેડ એટલે મતલબમાં આ એક એવું ફિલ્ડ છે જ્યાં ક્રિએટિવિટી હોય છે આર્ટ્સના છોકરાઓ પણ એવા હોય છે જે નાનપણથી સારું ડ્રોઈંગ બનાવતા હોય છે સ્કલ્પચર બનાવતા હોય કોઈ સિંગર હોય છે જે નાનપણથી જ એની સ્કૂલમાં પ્રાર્થના ગાતી હોય ને મોટી થઈને બહુ મોટી સિંગર બની જાય છે આમ પહેલો તબક્કો છે એજ્યુકેશનલ બીજો તબક્કો છે ટેલેન્ટ અને ત્રીજો તબક્કો છે એક્સપિરિયન્સ એટલે આ ત્રણ તબક્કામાં તમે કારકિર્દી બનાવી શકો છો બનાવો ને તો તમારે જરૂર હોતી નથી એક દાખલો આપીશ કે આજે બહુ મોટા બીટેક થયેલા સિવિલ એન્જિનિયર્સ છે એમને તમે એક નાની સામાન્ય દિવાલ બનાવવાનું કામ આપશો ને તો એ દિવાલ બનાવવાના એસ્ટિમેટ કરશે એને અઠવાડિયું લાગશે વેલ્યુએશન કરશે અને તમે એક અનપડ કોન્ટ્રાક્ટરને બોલાવશો ને તો એ તમને ત્રણ દિવાલ ત્રણ દિવસમાં દિવાલ ચણીને આપી દેશે એટલે એ વ્યક્તિ ભલે અનપઢ છે પણ એક્સપિરિયન્સ એને વર્ક એક્સપિરિયન્સથી ઘડાયો છે આમ ત્રણ તબક્કામાં દસમા ધોરણ પછી કારકિર્દીનો પહેલો પડાવા છે

કયા ત્રણ વિકલ્પો મળે છે મારે એ માહિતી વિકલ્પોમાં સાયન્સ અને સાયન્સમાં પાછા બે વિકલ્પ આવે છે એ ગ્રુપ મેડિકલ અને પેરામેડિકલ એટલે તમારે બાયોલોજી સાથે આગળ વધવાનું આવે છે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી કોમન સબ્જેક્ટ છે સાયન્સમાં નહી જઈજ મારે હજી પાયાનો હજી વાલીને એ ખબર નથી કે મારા બાળકને કેટલો હોશિયાર હોય કેટલા ટકા હોય તો મારે સાયન્સમાં જવું કે કોમર્સમાં જવું ખરેખર તો બાળકને સાયન્સ અને કોમર્સની પસંદગી કરાવતી વખતે વાલીએ કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ કે જેથી કરીને બાળકને કોમર્સમાં લઈ જવું કે સાયન્સમાં લઈ જવું વાલીએમાં કેટલું વિચારવાનું એ મહત્વનો પ્રશ્ન છે પછી સાયન્સમાં આપણે આગળ ગાંધીભાઈ બહુ જ સરસ અને એકદમ મને કહેવું સુપર સવાલ છે તમે એક ઇન્ટરવ્યુ લેવામાં બહુ નિષ્ણાત વ્યક્તિ કારણ કે અત્યાર સુધી બહુ બધા એક્સપર્ટસ ને નેશનલ ટીવી ચેનલ પ્રાદેશિક પણ એ ક્યારે આવું પૂછતા નથી કે સિલેક્શન કેવી રીતે કરવું આવો ક્યારે એ તમારી આ એક પ્રતિભા છે કે તમે એક સવાલ પૂછીને લાખો દર્શકોને એક કોમન જવાબ મળે બહુ જ સાચો સવાલ બહુ જ યોગ્ય સમયનો છે સાયન્સ લેવું કે કોમર્સ લેવું અને એના માટે કોઈ ટકા જોઈએ આવો કોઈ નિયમ નથી કાનજીભાઈ હું ગર્વથી કહી શકું કે આટલા બધા મેં સે પાંચસોથી વધારે સેમિનાર્સ કર્યા છે ને જ્યારે પણ હું વરાછા રોડ અને કતાર ગામની સ્કૂલોમાં જાઉં છું ને ત્યારે છોકરાઓ પિસ્તાલીસ ટકા હોય ને તો પણ મને એમ કે છે કે સર મારે સાયન્સ જ લેવડાવવું છે તમે મારા પપ્પાને સમજાવો આ એક જ શહેરનો એક એરિયા છે જ્યારે હું મારું હું જ્યાં રહું છું અડાજન અને અઠવા લાઇન્સ એરિયાની સ્કૂલમાં જાઉં છું તો એસી ટકા દસમા ધોરણનું રિઝલ્ટ આવ્યું હોય ને એ છોકરો ગભરાતો હોય છે કે મને બહુ અંકલ મેથ્સમાં બહુ ફોબિયા છે હું ફેલ થઈ જઈશ મને ફિઝિક્સ નથી ફાવતું ત્યારે મને બહુ વિચાર આવે છે કે હું એક જ એવો વ્યક્તિ છું જે વરાછા રોડના છોકરાને પણ જોઉં છું એ પિસ્તાલીસ ટકા એ પણ હિંમત થી અને પછી પણ એ બારમા ધોરણનું એનું રિઝલ્ટ સિત્તેર ટકા લાવે છે અને બીજી બાજુ અડાજણનો જે એસી ટકા લાવે છે એ બારમામાં સાહીઠ લઈને આવે છે પણ તમે જો વરાછા કતારગામ અને અડાજણ વિદ્યાર્થીઓની કરો દર્શક મિત્રો માત્ર એક કહેવાનો ઈરાદો નથી પણ જ્યારે સીએ નું કે સીએસ નું રિઝલ્ટ આવે ને ટોપ ટેન શહેરના કે દેશના આવે ને ત્યારે એમાં સુરતના ને પાલ ને વિદ્યાર્થીઓના નામ હોય છે પણ ધોરણ બાર પછી બોર્ડમાં ટોપ આવે કે મેડિકલમાં જાય તો એમાં આ બાજુના વિદ્યાર્થીઓ ટોપમાં નામ હોય છે એટલે ઓટોમેટિક એ એ પસંદગી થઈ પણ મને એવું લાગે છે કે આ બધું ખાસ કરીને આ બાજુના વિદ્યાર્થીઓને શું ભણવું અને શેમાં હું સારું પરફોર્મન્સ દેખાડી શકીશ એ પૂરો ખ્યાલ નથી મહેનત કરી શકે છે એનામાં થોડુંક મહેનત કરવાનું જે જોઈએ એ એ બાબત છે એટલે સાયન્સમાં જાય છે અને હાર્ડ મહેનત કરીને પણ એનું પરફોર્મન્સ લાવે છે પણ કારકિર્દી ઘડતર માટે માત્ર મહેનત કરીને ટકા લાવી દેવા પૂરતા નથી એને યોગ્ય આપણે એમાં સારું પરફોર્મન્સ આપી શકીએ એટલા માટે આપણો પોતાનો એક આવડત સ્કીલ શોખ પણ જોઈએ જયેશભાઈ ડિપ્લોમા ઘણા વિદ્યાર્થીઓ દસ પછી કરતા હોય છે તો ડિપ્લોમા કઈ રીતે જવું જોઈએ અથવા તો જવું જોઈએ કે ન જવું ત્યાંથી આપણો પ્રશ્ન શરૂઆત કરીએ આપણે આમ એવી તો એડવાઈઝ ના કરી શકીએ કે ના જ જવું જોઈએ પરંતુ અત્યારની સિચ્યુએશન હું તમને કહું એના ઉપરથી આપણે જાતે જ એક પરિપક્વ નિર્ણય લઈ શકીએ દસમા પછી ડિપ્લોમામાં જવા માટે આપણી પાસે અત્યારે અડસઠ હજાર સીટ્સ છે

હાર્ડલી આપણી પાસે હજાર છોકરાઓ ફરીથી ક્યાં તો બારમા ની એક્ઝામ આપવી પડે છે અથવા તો એ એમની લાઇન બદલી કાઢે છે અને આવા કારણે આજે ડિપ્લોમા થી વિદ્યાર્થીઓ દૂર થઈ રહ્યા છે સામાન્ય રીતે ડિપ્લોમા થી ડિગ્રીમાં જવા માટે વિદ્યાર્થી એ ટકા બહુ જ હાયર મેરિટ હોય તો જ તમને સારી કોલેજમાં એડમિશન મળે છે અને છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળે ને તો કદાચ એના સેવન પોઈન્ટ ફાઈવ સીજીપી એટલે પંચોતેર ટકા જેટલા માર્ક્સ હોય પછી એડમિશન ના મળે ત્યારે છોકરાઓ નાસી પાસ થઈ જાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ ફરીથી પાછા બારમાની એક્ઝામ આપીને પછી ડિગ્રીમાં એડમિશન લેવું પડે તો તમારો અભિપ્રાય શું છે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન ધોરણ 10 પછી લેવું જોઈએ કે ન લેવું કાંજીભાઈ તમે મને વ્યક્તિગત પૂછો ને તો હું એક સલાહ એ આપું કે આજે 12 માં પછી તમે ડિગ્રી એન્જિનિયરિંગ કરો છો ને તો તમ આપણી પાસે એટલી બધી સીટ્સ છે ગુજરાતમાં અને દર વર્ષે અત્યારે 30 30000 સીટ વધે છે રાજ્ય સરકાર એવો નિર્ણય લે છે કે જેમણે પ્રવેશ પરીક્ષા નથી આપી ગુજકેટ

તમારા તમામ વ્યક્તિના મગજમાં હોવી જોઈએ કે ડિપ્લોમા દસમા ધોરણ પછી ડિપ્લોમા કરવું કે અગિયાર કરવું પેલા તો જે વિદ્યાર્થીને એન્જિનિયર થવું છે એને આ વિચારવાનું છે કે ડિપ્લોમા જવું છે કે અગિયાર બાર સાયન્સ કરવાના છે જહેશભાઈ જે તમારા સુધી માહિતી પુગાડી છે માહિતી એ પહોંચાડી છે કે એટલી બધી કોલેજો છે ને એટલી બધી સીટ છે ધોરણ બાર સાયન્સ પછી કદાચ અગિયાર બાર સાયન્સ કરો ઓછા ટકા એવા હશે તો ની પરીક્ષા આપેલી હશે તો એન્જિનિયરિંગમાં પરીક્ષા નહોતી આપી એવા ધોરણ બાર સાયન્સ એ ગ્રુપના આ વિદ્યાર્થી એડમિશન મળ્યું છે એટલે હવે ડિપ્લોમા એવા જ વ્યક્તિએ જવું જોઈએ કે એન્જિનિયરિંગ ડિપ્લોમા એન્જિનિયર કર્યા પછી આગળ ભણવું નથી બિલકુલ સાચી એ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી જે જોબ અથવા તો પોતાની કારકિર્દી ઘડવાની છે એને અગિયાર 12 સાયન્સ નથી કરવું ડિપ્લોમા પછી સ્વતંત્ર કારકિર્દી ઘડવી છે કે નોકરી મેળવવી છે એવા વ્યક્તિએ ડિપ્લોમા જવું જોઈએ અથવા તો જ એને એવી ખાતરી છે કે ડિપ્લોમા હું સારા પર્સન્ટેજ લાવીશ અને ડી ટુ ડી ડિપ્લોમાથી ડિગ્રીમાં હું જઈ શકીશ એ મેરિટમાં હું આવીશ એવા વિદ્યાર્થીઓએ મને એવું છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું જોઈએ હવે સાહેબ એવો મુદ્દો આવે છે કે સાયન્સ પસંદ કરવું કે કોમર્સ પસંદ કરવું એ બાબતમાં આ વિદ્યાર્થીના મનમાં બહુ મહત્વનો પ્રશ્ન છે બિલકુલ સાચી વાત છે અને આજે કાનજીભાઈ વાતાવરણ એવું છે કે આવા વાતાવરણનો લાભ ઉઠાવવા માટે બહુ બધા લોકો મેદાનમાં છે એ ભલ ભલા ફંડા અપનાવે છે કે એપ્ટિટ્યુડ ટેસ્ટ આપો ને ડર્મેટોગ્લિફિક્સ આપો ને તમારા ફિંગરપ્રિન્ટ્સનો મેં માપ લઈએ ને

વાલી અને વિદ્યાર્થી બંનેઓ સાથે મળીને નક્કી કરે કે આપણે શું ભણવું છે હું તમને ખાલી એક વધારાની માહિતી આપું દર્શક મિત્રો તમને ગમશે કે સાધના વિદ્યાભવનની એક વિદ્યાર્થીની વિજેતા કોટડિયા સાહેબ એણે ધોરણ દસમાં ત્રાણું ટકા હતા ધોરણ દસમાં ત્રાણું ટકા હતા છતાં એને મનમાં એવું જ હતું કે મારે સી એ કરવું છે મારે સાયન્સ નથી લેવું ધોરણ દસમાં બોર્ડની પરીક્ષામાં ત્રાણું ટકા હોવા છતાં એણે અગિયાર બાર કોમર્સ કર્યું બાર કોમર્સમાં પણ એ બાણું ટકા લાવી અને એણે સીએ શરૂ કર્યું બીકોમ પણ થઈ ગઈ અને પહેલીસ્ટ્રાઇએ સી સીએ પણ થઈ ગઈ અને આજે વિજેતા કોટડિયા ઇન્ફોસિસમાં એને નોકરી પણ મળી ગઈ આ ચાર વર્ષમાં એ દીકરી સીએ થઈને નોકરી પણ પ્રાપ્ત કરી લીધી દસમા ધોરણમાં ત્રાણું ટકા હતા પણ તમે બહુ સરસ વાત કરી કે અત્યારે સાયન્સની કોલેજો સાયન્સની અગિયાર બારની સ્કૂલો ટ્યુશન ક્લાસીસ આખું વાતાવરણ એવું થઈ ગયું છે કે વિદ્યાર્થીને વાલીને હંમેશા

હું ફક્ત ત્રણ વસ્તુ જોઉં છું કે વિદ્યાર્થી સ્ટડીમાં સ્ટુડિયસ સ્ટુડિયસ મીન્સ કે જો દસ બાર કલાક વિદ્યાર્થી એક ચીતે ભણી શકતો હોય તમારે તમારા સંતાનને ભણવા માટે ફોર્સ ના કરવો પડતો હોય એમને ફોર્સફુલી ભણવા બેસાડવા ના પડતા હોય એવા જો વિદ્યાર્થી હોય ને તો એમના માટે જ સાયન્સ બન્યું છે આ તમારી આપણી એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે તમે દસ બાર કલાક ભણશો સ્કૂલ સિવાય દસમા ધોરણ ની પરીક્ષા પતી ગઈ અને પહેલી એપ્રિલથી બધી સ્કૂલમાં સાયન્સ નો અભ્યાસ શરૂ થઈ ગયો હજુ દસમા ધોરણ નું રિઝલ્ટ શું આવવાનું એ કોઈને જ કંઈક ખબર નથી પણ આમ છતાં પણ આ માહોલ છે આવી સ્થિતિમાં તમારે પરફોર્મન્સ અને અભિરુચિ પણ કરવી જોઈએ અભિરુચિ એટલે એ બહુ સારી ટેસ્ટ છે જેમ કે તમે પ્રાઇવેટ કોઈ સંસ્થામાં જઈને એપ્ટિટ્યુડ ટેસ્ટ આપો અને એનાથી બેટર છે કે સરકાર એમણે બનાવેલા સાયકોલોજીસ્ટ ની પેનલ અને એમણે કાઢેલા પ્રશ્નપત્રના આધારે અભિરુચિ ટેસ્ટ લઈને એના પરફોર્મન્સના આધારે પણ તમને ખબર પડવાની જ છે કે સાયન્સમાં જવું કે કોમર્સમાં જવું બીજી વસ્તુ કે વિદ્યાર્થી ટેક્સ્ટબુક સિવાય કયા સબ્જેક્ટમાં વધારે નોલેજ ટેક્સ્ટબુક બહારનું શું જાણે છે એના આધારે આ વસ્તુ તમને ઘરમાં જ ખબર પડી જાય છે કે તમારા દીકરાને જો અગિયાર દસમા ધોરણમાં જ બેન્કિંગ અંગે થોડીક પણ માહિતી વધારાની હોય એને માર્કેટિંગ સ્કિલ હોય એ બહુ જ બોલકણો હોય સાથે તરત વસ્તુઓ છે કે કે માહિતી આપી તમારે ક્યારે પસંદ કોમર્સ ક્યારે પસંદ કરવું મારી પાસે એનો થમ રૂલ છે અને જયેશભાઈ કીધું એ પ્રમાણે જ છે કે તમારા બાળકે ધોરણ દસ ની પરીક્ષા આપી છે હવે તમને ઈચ્છા થાય કે એને સાયન્સમાં મૂકો કે કોમર્સમાં મૂકો હવે તમારે બે મુદ્દા ધ્યાનમાં રાખવાના પહેલો મુદ્દો કે શું તમારો બાળક તમારા કહ્યા વગર સતત બે પાંચ કલાક એકલું મહેનત કરીને વાંચતું તું ખરું તમારા બાળકને સતત ચાર પાંચ કલાક એક જ જગ્યાએ બેસીને ધ્યાનથી મહેનત કરતું હોય એવું એનામાં એટીટ્યુડ એનામાં એવી ક્ષમતા હતી ખરી અગિયાર બાર સાયન્સ કરવું ને આગળ ભણવું એટલે સતત પાંચ પાંચ સાત સાત કલાક એક જ જગ્યાએ બેસીને બાળકે મહેનત કરવાની થાય તો પહેલાં કદાચ તમારું બાળક ધોરણ દસમામાં સિત્તેર ટકા લાવવા સાહેબ સામાન્ય બાબત છે અને તમારું બાળક સિત્તેર એંશી ટકા લાવે એટલે વાલી ખુશ થઈ જાય સાયન્સ રખાવી દે આવું નહીં કરવાનું તમારું બાળક જેટલા ટકા લાવે ટકારે થોડી વાર તમે સાઈડમાં રાખો તમારું બાળક ચાર પાંચ કલાક તમે ન કહો છતાંય મહેનત કરતું હોય એકલું એકલું મહેનત કરતું હોય તો સમજવું કે એનામાં સાયન્સની ક્ષમતા છે આ પહેલું બીજું તે એ બાળકનું રિઝલ્ટ આવે પછી બાળકની પણ ઈચ્છા છે ખરી વધુ ટકા લાવું છે એ ચાર પાંચ કલાક સાથે એક સાથે બેસીને એક જ જગ્યાએ બેસીને મહેનત કરી શકે છે છતાં તમારું બાળક એમ કે મારે કોમર્સ રાખવું છે તો તમારે સાયન્સ રાખવા માટે ન કહેવું જોઈએ બાળક મહેનત કરી શકતું હોય બાળકની ઈચ્છા હોય તો અને તો જ સાયન્સ રાખવું જોઈએ અને જયેશભાઈ હવે ત્રીજું ફેક્ટર ઉમેરાણું છે એ કે બાળકને સાયન્સ રખાવવું હોય અને ઘણા તો દીકરીઓને બી ગ્રુપ રખાવે ડોક્ટર થવા માટે તો સાયન્સ રખાવવા માટે વાલીએ પોતાની એક આવક પણ જોઈએ વાલીની ક્ષમતા પણ જોઈએ એટલે બાપ દીકરાએ કે બાપ દીકરીએ સાથે બેસીને એ પણ વિચારવું જોઈએ કે આપણે બી ગ્રુપ રાખીએ છીએ તો મેડિકલમાં અભ્યાસ કરવા માટે અને મેરિટમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જો એડમિશન ન મળે અને આપણે ડોક્ટર થવું હોય તો કેટલા લાખ રૂપિયા જોઈએ એની પણ ગણતરી મા બાપે સાયન્સ પસંદ કરતા પહેલા કરવી જોઈએ આર્થિક બાબતની જઈજ એક સરસ માહિતી દર્શક મિત્રોને આપો કે અગિયાર બાર સાયન્સ કર્યા પછી આર્થિક બાબતમાં કેવડી મોટી ફી હોય છે અને કઈ રીતે એને મેનેજ કરાતી હોય છે બહુ જ અગત્યનો આજથી પાંચ વર્ષ પહેલા કાનજીભાઈ હું છોકરાઓને એવું કહેતો હતો વિદ્યાર્થીઓને કે તમે ફીની પરવા ના કરો કારણ કે એ એ સમયે એફોર્ડેબલ ફી હતી આપણે મિડલ ક્લાસ ફેમિલી લોઅર મિડલ ક્લાસ ફેમિલી ને એફોર્ડ થાય એવી ફી હતી પણ આજે એ ફી તોતિંગ ફી થઈ ગઈ છે જેમ મોંઘવારી વધી છે અને એવું કહે હું કહી શકું કે આજે જો તમારા બાણું ટકા ના આવે બાયોલોજીમાં તો તમે એમબીબીએસ નો કોર્સ કરતા કરતા પચાસ લાખ રૂપિયા ખર્ચાઈ જાય છે ક્ષમતા ક્ષમતા તો તો બહુ જ લોન પણ પણ મળતી નથી અને મળે પારિવારિક ઇન્કમ જોવી જોઈએ આજે પેરેન્ટ્સ એમના દીકરાઓને ભણાવવા માટે કદાચ એમનું ઘર ગીરવે મૂકી દે છે જમીન વેચી દે છે અને પછી અલ્ટિમેટલી એટલું તમને રિવોર્ડ મળવો જોઈએ આજે એમબીબીએસ કર્યા પછી તમે પીજી ના કરો તો તમારે જોબ કરવી પડે છે ક્લિનિક માં તમને ફેમિલી ચાલે એટલા પણ પૈસા મળતા હોતા નથી એટલે આ બધા ફેક્ટર માં ફીઝ ઇમ્પોર્ટન્ટ છે હું એવું નથી કે બાયોલોજી માં જાવું છે તમે એન્જિનિયરિંગ અને ટેકનોલોજી માં સારી કોલેજ માં જાવ ને તો આજે 1.5 થી લાખ રૂપિયા યરલી ફી થઈ ગઈ છે જે 50 થી 60000 રૂપિયા હતા 5 વર્ષ પહેલા એ આજે બે લાખ રૂપિયા ફી થઈ જાય એક હજી મહત્વનો પ્રશ્ન છે આર્થિક બાબત તો ખરી અને શિક્ષણની માર્ગદર્શનની મોટી આ વિશ્વ છે કે અમે જેટલું કહીએ તેટલું ઓછું છે ઘણું બધું હજુ આના સિવાયની પણ માહિતી છે તમે ધોરણ દસ પછી જયેશભાઈ કોઈ અગિયાર બાર સાયન્સ કરે તો ધોરણ દસ પછી અગિયાર બાર સાયન્સ કરીએ એટલે માત્ર ડોક્ટર ને એન્જિનિયર થવાય એવું નહીં એ સિવાય ઘણું બધું થવાય છે એ પસંદ કરીને પણ તમે અગિયાર બાર સાયન્સ પસંદ કરી શકો મારો છેલ્લો પ્રશ્ન દ્વારા પાસે એ પૂછવો છે કે અગિયાર બાર સાયન્સ પછી ડોક્ટર કે એન્જિનિયર સિવાય કઈ કઈ બાબતમાં ભણવાની તક મળતી હોય છે કાંજીભાઈ આ મારો જે સેમિનાર્સ હોય છે ને એમાં સૌથી મેઇન મુદ્દો આ જ હોય છે કે ડોક્ટર અને એન્જિનિયર એ પરંપરાગત ટ્રેડિશન છે એ સિવાય બહારનો વિચારો આજે જો વેકેશનમાં તમારા દીકરાને તમારે તમારા સંતાનોને આ લાઈફ એન્જોય કરાવી હોય ને તો એમને સેકન્ડ ક્લાસના કોઈ ટ્રેનના ડબ્બામાં કે બસમાં મુસાફરી કરાવો અને એ એમ કહે છે કે અહીંયાથી આપણે ઉતરી જવું છે તો એવું સમજો કે તમારા માટે એક સેકન્ડ ક્લાસનું કરિયર પણ કામનું નથી રાઈટ એટલે તમારે સ્પેશિયલાઇઝ દિશામાં જવું જોઈએ ને એન્જિનિયરિંગ અને મેડિકલ બંને ફિલ્ડમાં અત્યારે જે દુનિયાને જોઈએ છે ને એવો મેનપાવર બનાવવાના કોર્સિસ આવી ગયા છે હું તમને મને કહેતા બહુ આનંદ થાય કે એન્જિનિયરિંગમાં હોઉં કે મેડિકલમાં આ જે રોબોટિક્સ છે ને એ ધૂમ મચાવે છે જે મેડિકલમાં મોસ્ટલી આપણા જે ઓપરેશન થાય છે હ્યુમન્સ એમાં રોબોટ થવા માંડે એ સિવાય એન્જિનિયરિંગમાં હ્યુમનલેસ બેન્ક ચલાવે છે કારણ કે તમે પોતે બેંક સાથે સંકળાયો એટલે આ એક એવું ફિલ્ડ છે રોબોટિક્સ બાયોટેકનોલોજી ખેતી કરતા કોટન હશે તો કપડા બનાવવાની પ્રક્રિયા માંથી ની પ્રક્રિયા નીકળી જશે તો ત્રીસ ટકા કપડું સસ્તું થાય છે આપણે એવું જ જોયું છે કે મોંઘવારીનું કોઈ રિવર્સ ગિયર નથી પણ આ બાયોટેકનોલોજી રિવર્સ ગિયર લાવે છે કારણ કે કપડું મોંઘુ નહી કપડું સસ્તું થશે જ્યારે કોટન કલરફુલ અહિયાં થશે કાનજીભાઈ આજે મોટી મોટી કંપનીઓ છે એમણે ને ભણતા છોકરાઓ માટે ત્રણસો કરોડ ની સ્કોલરશીપ આપી છે એ લોકો શું કે છે કે અમને તરબૂચની સાઈઝ નું લીંબુ પકવી આપો કારણ કે નાના નાના લીંબુ માર્કેટમાંથી લઈને પ્રોસેસ કરીને આવનારા સમયમાં તમે અગિયાર બાર સાયન્સ પછી ડોક્ટર કે એન્જિનિયર જે આપણે પરંપરાગત અભ્યાસક્રમો જાણીએ છીએ એ સિવાયનું ઘણું બધું કરવાનું છે આજે આપણે માત્ર ધોરણ દસ પછી બહુ સામાન્ય માહિતી કે ધોરણ દસ પછી ડિપ્લોમા કરવું કોમર્સ કરવું કે સાયન્સ કરવું આની સામાન્ય માહિતી તમને આપી છે આવતા ગુરુવારે આપણે ફરી ધોરણ બાર સાયન્સ પછી શું એની માહિતી લેશું ત્યાર પછી ધોરણ બાર કોમર્સ પછી શું એની માહિતી લેશું સાયન્સ પછી પણ કયા કયા અભ્યાસક્રમો ખૂબ ભવિષ્ય સારું છે એના વિશે પણ માહિતી લેશું અને ખાસ અગત્યનું એ છે કે ધોરણ દસ અને બાર પછી આગળના અભ્યાસ માટે સ્કોલરશીપ ક્યાં ક્યાં મળે છે સ્કોલરશીપની કઈ કઈ પરીક્ષાઓ છે અને કઈ રીતે લોન પણ મળે છે આનું માર્ગદર્શન પણ આપશો આજે આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપણે ખૂબ સામાન્ય ધોરણ દસ પછી શું ની માહિતી આપણે લેવાનો પ્રયાસ કર્યો છે ધોરણ દસ પછી કોમર્સ માટે ખૂબ મોટા તક અને કારકિર્દી ઘડી શકાય એવું આપણી પાસે જાણકારી પણ છે ને એમાં ઘડી પણ શકાય છે તો ધોરણ દસ પછી કોમર્સ પણ લેવું એટલું જ અમને એવું લાગે છે કે આ આવનારા સમયમાં કોમર્સની પણ એટલી જ ડિમાન્ડ છે તો આ બધી માહિતી અને ખાસ કરીને જ્યારે દસ અને બારનું રિઝલ્ટ આવશે એ વખતે આપણે ખૂબ નિષ્ણાંત વ્યક્તિઓને લાવીને તમારા હાથમાં આવેલા રિઝલ્ટના આધારે તમારે ક્યાં એડમિશન લેવું જોઈએ કઈ રીતે લેવું જોઈએ આવનારો સમય એના માટે કેવો છે એ બધી તજજ્ઞો પાસેથી અને ખાસ કરીને જયેશભાઈ પાસેથી આપણે માહિતી લેશું મને એવું લાગે છે જયેશભાઈ આજના આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં હવે સમાપન તરફ જોઈએ અને ફરી પાછા આવતા કાર્યક્રમમાં મળીએ ત્યાં સુધી મને જયેશભાઈને રજા આપશો નમસ્કાર નમસ્કાર